માંડવીમાં નિવૃત્ત એએસઆઈની જમીન ઉપર ભાજપના ભૂમાફિયા નગરસેવક ભાઈ અને પિતાનો કબજો માંડવી પોલીસ સૂત્રમાંથી મળતી વિગતો મુજબ ભુજના શ્રી મોરબી મનોહર વાલદાસ નગરમાં રહેતા નિવૃત્ત એએસઆઈ પ્રફુલસિંહ ખેંગારસિંહ જાડેજાએ આરોપી હરજી દેવરાજ ગઢવી અને તેના બે પુત્રો પ્રકાશ હરજી અને નગરસેવક વિજય હરજી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી નોંધાવી છે નિવૃત્ત એએસઆઈને ફરજના સમયગાળા દરમિયાન રહેણાંક હેતુ માટે માંડવીમાં સરકાર દ્વારા સો ચોરસ મીટર જમીન ફાળવી હતી જેના પર બાંધકામ કરવા માટે નિવૃત્ત પોલીસ કર્મચારીએ મુન્દ્રા પ્રાંત અધિકારીની મંજૂરી મેળવી લીધી હતી બાંધકામ કરવા જતાં આ પ્લોટ ઉપર આરોપીએ દબાણ કર્યાનું ધ્યાને આવ્યું હતું જેથી આરોપીને આ બાબતની જાણ કરતા ધાકધમકી કરી હતી આરોપીએ દબાણ દૂર ન કરતા નિવૃત્ત એએસઆઈએ કચ્છ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી હતી જેની સુનાવણી યોજવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી નોંધવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેને પગલે માંડવી પોલીસે ત્રણેય પિતા પુત્રો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધનો કાયદો આઈપીસી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી મહાશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી